જી રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જે આરોગ્ય કેન્દ્રો પર જે કેસીસ આવતા હોય છે એના આંકડા જે છે એ ડિક્લેર કરવામાં આવતા હોય છે એનું સંધાને કરીએ કે ગત સપ્તાહના જે આંકડા છે એમાં જોઈએ તો મેલેરિયાના કોઈ પણ કેસ નોંધાયેલા નથી આ ઉપરાંત ચિકનગુના બે અને ડેન્ગ્યુના દસ કેસ છે એ નોંધાયેલા છે સાડી પાંચસો ઉપરના જે છે શરદી ઉધરસ અને તાવના કેસો નોંધાયેલા છે અને ઝાડાઉલટીના કેસો છે એ અંદાજીત છે એ છન્નું જેટલા છે એ નોંધાયેલા છે કામના દિવસોની વાત કરીએ તો બુધ ગુરુ શુક્ર અને શનિ આ ચાર દિવસની ઓપીડી હતી સોમ મંગળ જે છે એ રજાના દિવસો છે એ માઇનસ કરતાં આ આંકડા છે એ પ્રસિદ્ધ કરવામાં આવે છે અત્યારે મિશ્ર ઋતુ છે અને ઓપીડીમાં આજની જ વાત કરીએ તો આજે ઓપીડીમાં છે સંખ્યામાં શરદી ઉધરસ અને તાવ અને વાયરલ ઇન્ફેક્શનના દર્દીની સંખ્યામાં વધારો નોંધાયેલો છે સાથે સાથે સવારના અને બપોરના જે તાપમાનના ફ્લક્ચ્યુએશનને કારણે પણ વાયરલ ઇન્ફેક્શન છે એ વકરેલું છે આ ઉપરાંત ફોગિંગને કારણે અને વાતાવરણના જે રજકો છે એના સેડિમેન્ટેશનને કારણે પણ જે શરદી ઉધરસના કેસો છે એમાં હાલ છે એ વધારો છે એ નોંધાયેલો છે હાલ જે કોઈ ચિંતાની સ્થિતિ નથી ચારથી પાંચ દિવસમાં વાયરલ ઇન્ફેક્શન છે એ જાતે જ છે રિઝોલ્વ થઈ જતા હોય છે પરંતુ ઘણા કેસોમાં લાંબા ગાળા સુધી કોરી ઉધરસ છે એ એક્ઝિસ્ટિંગ એટલા અને કોરી ઉધરસ છે એ ઘણા સમય સુધી રહેતી હોય છે એટલે લોકોએ ખાસ છે ઘણી બધી તકેદારી છે એ રાખવા જેવી છે